જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો હશે તો પહેલાં તો આપણને પરિપથ આપેલો છે એલ સી અને આર બરાબર તો ત્રણે ત્રણ ઘટકો હાજર છે લખેલું છે કે ચલિત આવૃત્તિવાળો બસો વીસ વોલ્ટ એસી સપ્લાય જોડેલ છે એટલે આવૃત્તિ બદલી શકાય એવો એક અહીંયા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન આપેલું છે હવે માહિતી અહીંયા જે આપેલી છે ભેગી કરી લઈએ આપણે તો આર આપેલો છે એલ આપેલો છે સી આપેલો છે અને વીઆરએમએસ વેલ્યુ આપી દીધેલી છે શોધવાનું કીધેલું છે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતું સરેરાશ પાવર તો મિત્રો પાવર શોધવા માટે તમારે વી અને આઈના મૂલ્યોની જરૂર પડે હવે પહેલી તો વાત અહીંયા પરિપથ જે છે એ આપેલ સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રવૃ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય એટલે ઇન શોર્ટ કેવું હોય તો આ પરિસ્થિતિમાં ઓમેગા ઝીરોની વાત કરવામાં આવી છે અથવા એમ કહી શકાય કે એક્સેલ અને એક્સી સરખા થાય એટલે કે ઓમેગા એલ બરાબર વન અપન ઓમેગા સી થાય આ કન્ડિશનની વાત છે તો અનુનાદની ઘટના બને છે ઇન શોર્ટ બીજી રીતે કેવું હોય તો કઈ ઘટના અસ્તિત્વ ધરાવે છે અનુનાદ તો અનુનાદની સ્થિતિએ પરિપથમાં કેટલો પ્રવાહ જતો હશે તો એ પ્રવાહ જે છે એને શોધવા માટે આપણે આઈ બરાબર વી બાય ઝેડ સૂત્રનો ઉપયોગ કરી શકીએ હવે અહીંયા ઝેડ શું થાય અનુનાદની સ્થિતિ ઝેડનું મૂલ્ય કેટલું થાય તો ઝેડ બરાબર આર થશે કારણ કે તમે આવું સૂત્ર જાણો છો જેડ બરાબર આર સ્ક્વેર પ્લસ માઇનસ સ્ક્વેર અહીંયા ઝેડ સ્ક્વેર આવે અને આના વર્ગ મૂળમાં લખીએ તો આ રીતનું સૂત્ર બને તો મિત્રો આની અંદરથી જે સમીકરણ મળશે એ મળશે એટલે આપણે સીધે સીધું અહીંયા લખી શકીએ કે અનુનાદની સ્થિતિ ઝેડ બરાબર આર થાય ને આર બરાબર વીસ છે માટે ઝેડ બરાબર વીસ થશે હવે એલસીઆર પરિપથમાં અનુનાદની ઘટના થતી હોવાથી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો થશે શૂન્ય થશે કારણ આપણે એવું કહી શકીએ કે એક્સેલ અને એક્સ એકબીજાની અસર એ નાબૂદ કરે છે તો માત્ર આર બચે છે એટલે અહીંયા ફાઈ ઝીરો મળશે બે બાબતો અહીંયા તમારે બહુ સરળતાથી સમજ સમજી લેવાની છે કે ઝેડ બરાબર કેટલા લેવા અને એની જે કળા છે વી અને આઈ વચ્ચેની એ કેટલી થાય હવે આટલું તમને ખ્યાલ આવી જાય તો આપણે આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ બાય ઝેડનું સૂત્ર વાપરી શકીએ વીઆરએમએસ આપેલા છે બસ્સો ઝેડ બરાબર વીસ મળે અને આઈઆરએમએસ પ્રાપ્ત થશે દસ એમ્પિયર મિત્રો હવે પાવરનું સૂત્ર આપણે મેળવી લાયેલા છીએ વીઆરએમએસ આઈઆરએમ એસ કોસ ફાઈવ હવે કોસ ફાઇવમાં ફાઇવ બરાબર ઝીરો મૂકીએ તો કોસ ઝીરો થાય અને આઈઆરએમએસ વીઆરએમએસ કોસ ઝીરો આઈઆરએમ એસ દસ મળે વીઆરએમએસ બસો છે પાવરનો જવાબ મળશે બે હજાર વોટ તો આ રીતે પાવર શોધવાનું કીધું છે તો પાવર આપણને અહીંયા પાવરનો જે એકમ છે એ વોટ છે બરાબર એટલે આ એકમ સાથે એનો જવાબ લખીશું તો આ પ્રશ્ન બહુ સરળ છે અને તમે બે બાબતો ધ્યાનમાં રાખો તો સરળતાથી સમજી શકાય એવો છે દસ નંબરના ક્વેશ્ચનમાં એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ આઠસો કિલો હર્સથી બારસો કિલો હર્સ જેટલી આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે યુઝ કરીએ છીએ રેડિયો ટ્રાન્સમીટર એની અંદર આપણને જુદી જુદી આવૃત્તિઓ આપેલી હોય છે અને તમે એ આવૃત્તિઓને બદલો છો તો જુદા જુદા સ્ટેશનો મળે છે તો અહીંયા તમને આવૃત્તિનો બેન્ડ આપી દીધો છે આઠસોથી ચાલુ કરી આઠસો કિલો હર્ઝથી ચાલુ કરી બારસો કિલો હર્ઝ એનો મતલબ કે આવૃત્તિ કિલો હર્ઝના ગાળાની આપી દીધેલી છે આ પ્રારંભિક આવૃત્તિ છે આ એન્ડિંગ આવૃત્તિ છે એટલે આની વચ્ચેની આવૃત્તિઓ તમે એની અંદર રાખી શકો છો જો તેના એલસી પરિપથમાં બસ્સો માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય એટલે એલ આપી દીધેલો છે તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ એટલે તમારે અહીંયા ચલ શબ્દ વાપરેલો છે એટલે કેપેસિટર બદલી શકાય એવું છે આવૃત્તિનું ટ્યુનિંગ કરવા માટે તમારે સાની જરૂર પડે તો કે આવૃત્તિનું ટ્યુનિંગ કરવા માટે આપણે એલ ફિક્સ કરી નાખીએ તો સી બદલીએ તો આવૃત્તિ બદલાય તો કેટલી હોવી જોઈએ એટલે કે તમારે સીની કિંમતો મેળવવાની છે હિન્ટ લખેલી છે ટ્યુનિંગ કરવા માટે પ્રાકૃતિક આવૃત્તિ એટલે કે એલ પરિપથમાં મુક્ત દોલનોની આવૃત્તિ રેડિયો તરંગોની આવૃત્તિ જેટલી થવી જોઈએ જે આપણે અનુરાધની ઘટનામાં સમજ્યા હતા તો સૌ પ્રથમ આપણે અહીંયા કેપેસિટરનું સૂત્ર તૈયાર કરીએ તો આવું સૂત્ર અનુરાધ માટે આપણે મેળવી લાયા છીએ અનુનાદી આવૃત્તિ ઓમેગા જીરો બરાબર વન ડિવાઈડેડ બાય અંડર રૂટમાં એલસી હવે આ ઓમેગા ઝીરો છે એની અંદર આપણે ઓમેગા બરાબર ટુ પાય ઇન્ટુ એફ આવું સૂત્ર આગળ ભણતા હતા હવે અહીંયા એફની જગ્યાએ સિમ્બોલ બુકની અંદર આપણે ન્યૂ વાપરીએ છીએ બરાબર ન્યૂ ન્યૂ સિમ્બોલ તરીકે એનો યુઝ કરીએ છીએ તો ઓમેગા ઝીરોની જગ્યાએ ટુ પાય ન્યૂ વન બાય અંડરરૂટ એલસી અને આમાંથી તમે આવૃત્તિનો જવાબ મેળવો ન્યૂ બરાબર વન બાય ટુ પાય અંડર રૂટ એલ સી હવે મિત્રો આવૃત્તિ જ્યારે મેક્સિમમ હશે ત્યારે કેપેસિટર જે છે એ મિનિમમ હશે બરાબર કારણ કે આ સૂત્ર જે છે આ સમીકરણ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે આવૃત્તિ અને કેપેસિટર એકબીજા સાથે વ્યસ્તમાં ચાલે છે એટલે કે ન્યૂ ઇઝ પ્રપોર્શનલ ટુ વન બાય રૂટ સી બાકીની કિંમતો અચળ છે તો આના ઉપરથી જ્યારે આવૃત્તિ મેક્સિમમ હોય ત્યારે કેપેસિટર આ મેક્સિમમ તો આ મિનિમમ આ મિનિમમ તો આ મેક્સિમમ એટલે અહીંયા આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે તો આવૃત્તિનું મેક્સિમમ મૂલ્ય હોય ત્યારે કેપેસિટરનું લઘુત્તમ મૂલ્ય મળશે તો હવે સી મિનિમમનું સૂત્ર તૈયાર કરીએ આની ઉપરથી આ સમીકરણ જે છે એની ઉપરથી તો શું થશે સી મિનિમમ બરાબર આ જે સી મિનિમમ છે એનો જે જવાબ છે એ આપણને મળશે અહીંયા વન ડિવાઈડેડ બાય વર્ગ કરીએ છીએ એટલે ફોર પાય સ્ક્વેર ન્યુ મેક્સ સ્ક્વેર એલ સ્ક્વેર અને અહીંયા એલ સ્ક્વેર નહીં આ પણ માત્ર શું આવશે એલ આવશે કારણ કે એલ વર્ગ મૂળમાં જ છે સી મેક્સનું સૂત્ર મળ્યું એની અંદર કિંમતો ભરી દઈએ તો વન ડિવાઈડેડ બાય ફોર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદનો વર્ગ ગુણ્યા ન્યૂ મેક્સનો જવાબ છે આઠસો ગુણ્યા દસની ત્રણ ઘાતનો સ્ક્વેર અને અહીંયા બસો ગુણ્યા દસની માઇનસ છ ગાત હવે મિત્રો અહીંયા આપણે કેપેસિટન્સનું મેક્સિમમ મૂલ્ય કેટલું છે એ મેળવવા માગીએ છીએ તો કેપેસિટન્સ જ્યારે મેક્સિમમ લઈશું ત્યારે આવૃત્તિને મિનિમમ લઈશું તો આપણે જોયું કે આઠસો કિલો હર્સથી ચાલુ કરી કેટલા સુધીની આવૃત્તિઓ ધ્યાનમાં લેવાની છે બારસો કિલો હર્સની તો હવે અહીંયા નાનામાં નાની આવૃત્તિ આઠસો કિલો હર્જ લેવામાં આવે તો એનું સાદુરૂપ આપીને આપણે જવાબ લઈએ તો કેપેસિટન્સ છે એકસો અઠ્ઠાણું માઇક પીકા ફેરાડે જેટલું પ્રાપ્ત થાય છે એ જ રીતે હવે આપણે અહીંયા સી મિનિમમ મેળવવા માગીએ છીએ તો સી મિનિમમ મેળવવા માટે શું કરવું પડે તો સી મિનિમમ મેળવવા માટે એ જ સમીકરણ એની અંદર જ્યાં મેક્સ અહીંયા છે અહીંયા મિનિમમ છે આ બે બાબતો ક્રોસમાં ચાલે છે તો વન ડિવાઇડેડ બાય ફોર પાય સ્ક્વેર ન્યુ મેક્સ સ્ક્વેર ગુણે એલ હવે આની અંદર પણ કિંમતો ભરી દઈ તો એક ભાગ્યે ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદનો વર્ગ ગુણે બારસો ગુણ્યા દસની ત્રણ નો સ્કવેર ગુણે બસો ગુણ્યા દસથી માઇનસ છે આનું સાદરૂપ આપીશું તો આપણને સત્યાસી પોઈન્ટ નવ ગુણ્યા દસની માઇનસ બાર ઘાત ફેરાડે મળે છે જો અહીંયા ઘાત છે ત્રણ દુ છ બરાબર આ નીચેની સાઈડે જે ઘાતો આપેલી છે અહીંયા પણ માઇનસ છ ઘાત છે અને ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ જે છે એનો વર્ગ કરીએ છીએ એટલે આ બધાનું જે સાદુરૂપ છે એ આપણને બારસોનો વર્ગ કરીશું ત્રણની ઘાતનો વર્ગ કરીશું આ બધાનું સાદુરૂપ આપીશું એટલે આપણને એ ઘાત છે માઇનસ બાર ઘાત સુધીની પ્રાપ્ત થાય છે ઉપર જાય છે એટલે તો અહીંયા અઠ્યાસી પિકા ફેરાડે મળ્યો તો મિત્રો કેપેસિટીની રેન્જ કેટલી થઈ તો રેન્જ એટલે અહીંયા અઠ્યાસીથી ચાલુ થઈ એકસો અઠ્ઠાણું પિકા ફેરાડ્યા સુધીના જવાબો પ્રાપ્ત થાય છે તો આ જ પ્રશ્ન તમને અહીંયા પૂછેલો છે કે જો રેડિયોને આટલી આઠસો કિલો હર્ઝથી બારસો કિલો હર્ઝની વચ્ચે ટ્યુન કરવો હોય અને કેપેસિટર જે છે એની રેન્જ શોધવાની કીધું આપેલ ઇન્ડક્ટર માટે તો એ આ રીતે શોધી શકાય છે તો બીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે હવે આગળના પ્રશ્નની વાત કરીએ મિત્રો અગિયાર નંબરના પ્રશ્નમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત આવૃત્તિવાળો કૌશમાં લખ્યું છે બદલી શકાય તેવું બસો ત્રીસ વોલ્ટ એસી સ્ત્રોત એલસીઆર પરિપથ સાથે જોડેલ છે એલ બરાબર પાંચ પોઈન્ટ ઝીરો સી બરાબર એસી માઇક્રોફેરાડે અને આર બરાબર ચાલીસ છે જુઓ એલ સી અને આર ત્રણે ત્રણ છે અને એ શ્રેણીમાં લગાડેલા છે તો એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે ઇમ્પિડન્સ કેટલો થાય એ આપણને ખબર છે પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો તો એલ સી અને આર ત્રણે ત્રણ આપેલા હોય તો એની પરથી તમે અનુનાદી આવૃત્તિ ઓમેગા ઝીરો મેળવી શકો છો વન બાય રૂટ એલ આની ઉપરથી તમે ઓમેગા જીરો લાવો અને ઓમેગા ઝીરો ઉપરથી પછી આવૃત્તિ ન્યૂ શોધી શકાય છે તો આ રીતે ન્યૂ મળી જાય અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધો તો મિત્રો તમારે આઈ એમનો જવાબ મેળવવાનો છે અને ઇમ્પિડન્સ ઝેડ મેળવવાનો છે તો ઝેડ અને આઈ એમ તો આઈ એમ બરાબર વીએમ બાય ઝેડ હવે જો તમે વીએમ લાવી દીધે વીએમ તમને આપેલો છે અથવા વીએમ ની જગ્યાએ આપેલો છે તો એની ઉપરથી વીએમ એને ઝેડ વડે ભાગી નાખો એટલે બીજો જવાબ મળીએ અને છેલ્લે પૂછેલું છે કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે આરએમએસ વોલ્ટેજ શોધો એટલે તમારે વીએલ શોધવા પડે વીઆર શોધવા પડે અને વીસી શોધવા પડે બરાબર આગળ લખ્યું છે દર્શાવો કે અનુનાદ આવૃત્તિ એલસી સંયોજકના બે છેડા વચ્ચેનો તફાવત શૂન્ય હોય છે એલ અને સી માટે તો એનું કારણ આપણે પાછળ સમજીએ કે કેવી રીતે જીરો મળે છે તો સૌપ્રથમ જે માહિતી આપેલી છે એને અહીંયા આપણે લિસ્ટ આઉટ કરીએ તો એક એલ આપી દીધેલા છે એક સી આપી દીધેલા છે અને એક આર આપી દીધેલા છે એલ સી અને આરની વેલ્યુ આપે છે અને એક વીઆરએમએસ આપેલા છે આટલું તમે રકમ ઉપરથી ડિસાઇડ કરી શકો છો હવે પહેલો અનુરાદીય કોણી આવૃત્તિ એસી ઉદ્ગમની પ્રાકૃતિક પાંચ ગુણ્યા એસી ગુણ્યા દસની માઇનસ જગત અને આનું રૂપ આપીશું તો ઓમેગાનો જે જવાબ છે દસ ની ત્રણ ગાથ ભાગ્યા ચારસો વર્ગમાં અને હજાર ભાગ્યા વીસ કરીશું તો પચાસ જવાબ મળશે એટલે ઓમેગા આપણને પ્રાપ્ત થાય છે પચાસ રેડિયન પર સેકન્ડ હવે આમાંથી તમારે ઓમેગા બરાબર ટુ પાય સૂત્ર જે છે એનો ઉપયોગ કરી નાખો અહીંયા તો આની અંદરથી આપણે આ જે છે એનો જવાબ આનો જવાબ આના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ તો એ જવાબ આપણને મળે છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય ન્યૂ અને એની અંદરથી ન્યૂનો સૂત્ર કરતાં કરીશું તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય ટુ પાય હવે ઓમેગા બાય ટુ પાય જે છે એને આપણે અહીંયા આ રીતે લખી શકીએ છીએ ભાગ્યા ગુણ્યા ગુણ્યા અને સાદુરૂપ આપીશું એટલે સાત પોઈન્ટ છન્નું અર્જ મળશે ત્રીજા નંબરનો એનો જે ભાગ છે બીજા નંબરનો અનુનાદ સમયે એલસીઆર પરિપથનો કુલ ઇમ્પિડન્સ મિત્રો ઇન શોર્ટ તમને ખબર હોવી જોઈએ કે અનુનાદની સ્થિતિ ઝેડ બરાબર આર થાય આર આપી દીધેલા છે તો કોઈ કિંમત કે કોઈ સૂત્ર મૂકવાની પણ જરૂર નથી સીધે સીધો ઝેડનો જવાબ બહાર થાય એવું આપણે આના પરથી લખી શકીએ છીએ ઝેડ બરાબર ચાલીસ ઓમ આવે કારણ કે આર બરાબર ચાલીસ છે અને છેલ્લું કીધેલું છે કે એ વખતે પ્રવાહ કેટલો હશે મહત્તમ પ્રવાહ તો મહત્તમ પ્રવાહ મેળવવા માટે શું કરવું જોઈએ તો મહત્તમ પ્રવાહ મેળવવા માટે વીએમ બાય ઝેડ કરવું પડે અને વીએમ નથી આપેલા પણ વીઆરએમએસ આપેલા છે તો વીએમ બરાબર આપણે આવું સૂત્ર આગળ મેળ્યું કે રૂટ ટુ વી વી એટલે અહીંયા વીઆરએમએસ તો અહીંયા એ જ વસ્તુનો અહીંયા ઉપયોગ કરેલો છે અને કિંમતો ભરી દઈએ બસો ચારસો ચૌદ અને આનું રૂપ આપીશું તો આઠ પોઈન્ટ એકસો આઠ પોઈન્ટ તેર જીરો પાંચ એમ્પિયર પ્રાપ્ત થાય છે હવે આ જે જવાબ છે એને આપણે શોર્ટ આઉટ કરીને લખીએ એક ડિજિટની અંદર પોઈન્ટ પછી તો આઠ પોઈન્ટ એક એમ્પિયર થાય હવે અહીંયા જે આગળ કહેલું છે એ બરાબર ધ્યાન રાખજો દરેક જે ઘટક છે એર હોય સી હોય અને આર હોય એના છેડા વચ્ચેના જે વોલ્ટેજ છે એની વાત કરીએ તો વીએલ સીના બે છેડા વચ્ચે વી સી અને આરના છેડા વચ્ચે વીઆર છે હવે આગળ આની આપણે વાત કરી હતી કે વીએલ શોધવા હોય તો શું કરવું પડે વીઆર શોધવા હોય તો શું કરવું પડે અને વી સી શોધવા હોય તો શું કરવું પડે તો વી શોધવા માટે મિત્રો અગાઉ જે માહિતી છે એના ઉપરથી વી બરાબર આઈઆર સૂત્ર વપરાય કારણ કે અહીંયા આરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે એ જ રીતે વીએલ શોધવા હોય તો આઈ ઈન્ટુ લખવું પડે અને વીસી શોધવા હોય તો આપણે એની જગ્યાએ આઈ ઇન્ટુ એક્સી લખવું પડે એટલે વીસી મેળવવા માટે આઈ ગુણે એક્સી તો આ રીતે તમે એક્સેલ એક્સી અને આરનો ઉપયોગ કરી વી વીસી અને વીએલ શોધી શકો છો તો વી આર એમએસ આર બરાબર આઈ ગુણે આર તો આનો જવાબ મળશે પાંચ પોઈન્ટ પંચોતેર ગુણ્યા ચાલીસ અને એના આપણે ગુણીશું બસો ત્રીસ વોલ્ટ પરિપથમાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વીએલ કહેવાય તો વીએલ બરાબર આઈઆરએમએસ ગુણ્યા એક્સએલ એક્સએલની જગ્યાએ ટુ પાય ઇન્ટુ એફ એલ લખાય અને આની મદદથી આપણે કિંમતો ભરી દઈએ તો પાંચ પોઈન્ટ પંચોતેર ગુણ્યા બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સાત પોઈન્ટ છન્નું ગુણ્યા પાંચ અને આનું સાદુરૂપ આપીશું તો ચૌદસો સડત્રીસ પોઈન્ટ પાંચ વોલ્ટ મળશે બરાબર તો આ વી એલ મળ્યા ચૌદસો પાંચ અને હવે આ રીતે તમે વીસી મેળવી કાઢો તો વીસી મેળવવા માટે આપણે વાત કરીએ એમ વીઆરએમએસ બરા વીઆરએમએસ બરાબર આઈઆરએમએસ ગુણા એક્સી એક્સીનો જવાબ વન અપન ટુ પાય એફસી લખાય કિંમતો મૂકી દઈએ આની પણ અને આનું પણ રૂપ આપીએ કિંમતો મૂકીને તો આ સાદરૂપ આપણને ચૌદસો સડત્રીસ પાંચ મળે છે હવે થોડુંક સમજવા જેવું આવે છે કે એલ અને સી ના બે છેડા વચ્ચેના સ્થિતિમાનનો તફાવત કેટલો થાય તો તમે જાણો છો મિત્રો કે આ બાજુમાં આ રીતે આપણે આનો ડાયાગ્રામ ફેઝ ડાયાગ્રામ વિચારીએ તો અહીંયા આપણને વી સી મળે છે અહીંયા મળે છે વી એલ મળે છે અને અહીંયા મળે છે વી આર હવે આ બંને વીએલ અને વીસી વીએલ અને વીસી ઓપોઝિટ ડાયરેક્શનમાં છે ને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો બાદ બાકી કરવી પડે વીએલ માઇનસ વીસી કરવું પડે તો વી મેળવવા માટે વીએલ માઇનસ વીસી કરીએ તો વીએલસી એલ અને સીના છેડા વચ્ચેનો તમને શું મળશે અહીંયા માના તફાવતનું આર મૂલ્ય તો આના માટે વીએલ માઇનસ વીસીનો જવાબ મળે છે જેનું સાદરૂપ આપીએ તો આપણને શૂન્ય મળે તો આ રીતે એલ અને સીના ના બે છેડા વચ્ચેનો કુલ વોલ્ટેજ ડ્રોપ શું મળે છે શૂન્ય મળે છે